Good morning Vidyani Mitro. Kem cho. Start with me. Aja kaya doroja, usai Vidyani ku, usai non supply by chili. Sadhya kodi nyanda, prashna number of ya. Choice. Te chalo, kolo sadhya kodi. Page number 44. Prashna number 11. Kolo sadhya kodi. એમાં જુઓ સૂચના કુટુંબનો ન હોય તેવો શબ્દ કયો તેના ફરતે વર્તુળ દોરો દરેક શબ્દની અક્ષર સંખ્યા ગણીને લખો ઉદાહરણમાં આપેલું છે સ્કૂટર બસ વિમાન ટેબલ અને સાયકલ તો ટેબલ શું છે કુટુંબનો શબ્દ નથી સ્કૂટર બસ વિમાન સાયકલ બધા વાહનો છે ટેબલ વાહન નથી તો અક્ષર સ્કૂટર ના અક્ષર સ્વને ક જોડે છે ત્રણ અક્ષર બસ ના બે વિમાન ના ત્રણ ટેબલ ના ત્રણ સાયકલ ના ચાર એવી રીતે આપણે આ પ્રવૃત્તિ ચોપડી માં પણ જોઈ છે હવે એક નંબર જો દીપડો વાઘ સિંહ ડુક્કર જીરા બધા પ્રાણી કયા કયા છે જંગલ ના તેમાં એક પ્રાણી અલગ છે કયું છે ડુક્કર તો ડુક્કર ની ફરતે આપણે વર્તુળ કરીશું સેની ફરતે ડુક્કર એની ફરતે વર્તુળ ગોળ છે ચલો દીપડાના અક્ષર ગણો દીપડામાં કેટલા અક્ષર છે ત્રણ ત્યાર પછી વાઘના બે ત્યાર પછી સિંહના બે ડુક્કર માં જોડે સદસ્ય કરવાનો એક અક્ષર ત્રણ અને જીરાવના પણ ત્રણ ચલો બે નંબરમાં જુઓ લીમડો કેળ પીપળો આંબો વડ વૃક્ષના નામ આપેલા છે કેળ વૃક્ષ નથી એ છોડ છે તો આપણે કેળ ઉપર શું કરવાનું છે વર્તુળની ફરતે હવે એના અક્ષર લીમડો છે ત્રણ અક્ષર કેળ છે બે અક્ષર પીપળો છે ત્રણ અક્ષર આંબો છે બે અક્ષર વડ છે બે અક્ષર ત્યાર પછી ત્રણ નંબરમાં જુઓ ટીવી મોબાઈલ લેપટોપ કમ્પ્યુટર અને ઇસ્ત્રી ટીવીમાં આપણે ચિત્ર જોઈએ મોબાઈલમાં જોઈએ લેપટોપમાં જોઈએ કમ્પ્યુટરમાં ઇસ્ત્રીમાં દેખાય છે નહીં એટલે ઇસ્ત્રી પર આપણે ગોળ કરીશું હવે આપણે અક્ષર ગણીએ કેટલા અક્ષર થાય છે એ ચલો ટીવીના બે અક્ષર મોબાઈલમાં ગણો જોઈએ ચાર અક્ષર લેપટોપના પણ ચાર અક્ષર કમ્પ્યુટરમાં જુઓ ક અર્ધો છે મ અર્ધો છે એટલે ક મ ક અને યુ સર્જવા દે પણ એક અક્ષર ક એટલે ચાર અક્ષર ઇસ્ત્રીમાં પણ જોડવાનું છે એટલે બે અક્ષર સમજાય છે ચાર નંબરમાં જુઓ તુર્યું કોબીજ ફુલેવર જામફળ દૂધી શાકભાજીના નામ આપેલા છે તેમાં કયો અક્ષર જુદો પડે છે જામફળ એ ફળ છે એટલે આપણે જામફળની ગુણાકાર કરીશું હવે એમના પણ અક્ષર ગણો જોઈએ તુર્યુંમાં કેટલા અક્ષર થાય છે ત્રણ કોબીજમાં ત્રણ ફુલવરમાં ચાર જામફળમાં ચાર દૂધમાં બે ત્યાર પછી પાંચ નંબરમાં જુઓ વહાણ સ્ટીમર હોડી હેલિકોપ્ટર સબમરીન પાણીમાં ચાલતા વાહનો છે એટલે એક અલગ પડે છે હેલિકોપ્ટર એ આકાશમાં આપણે જોવા મળે છે એટલે એમાં આપણે ગોળા કરીશું ચલો વહાણના અક્ષર કેટલા છે ગણો જોઈએ ત્રણ સ્ટીમર સને ટ જોડવા છે કેટલા થશે ત્રણ હોડીના બે હેલિકોપ્ટર હેલિકો ત્રણ પણ તો જો ચાર પાંચ
સબમરીન નંબર 5 પ્રશ્ન 11 ની અંદર લખાઈ ગયું હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 12 એક નંબર 12 ઉદાહરણ આપેલું છે આપણે બીજા નંબર માં જોઈશું એક નંબર માં આપણે સારા એમાં કુટુંબના સભ્યો હોય તો શબ્દ લખવાના છે સારા શબ્દ શું આવે ઘંટ વિશેષ પરીક્ષા મસ્તી રજા મિત્ર શિક્ષક આચાર્ય વર્ગખંડ પુસ્તકાલય અને ચોક હવે દસ્તર પણ આવી શકે પાટલી પણ આવી શકે જેટલું ઉમેરી એટલું વધારે ખેતર તો ખેતર શું આવશે લખો જોઈએ પહેલા તો ખેતરને ખેડવાનું હોય એટલે હળ પછી પાવડો માટી ભરવા માટે હળ પાણીથી બી ખેડી શકાય છે ટ્રેક્ટરથી બી ખેડી શકાય છે ખેડી શકાય ને ત્યાર પછી આગળ જોઈએ કોડાળી આવે છે વાવણી કરવા માટે બી આવે છે પાણી માટે કૂવો હોય પછી ગરમ હોય ત્યાર પછી દાતરું હોય પાણી હોય અને વાવણીઓ શું આવે છે વાવણી કરવા માટે વાવણીઓ ન જોયું હોય મમ્મી પપ્પાને કે પછી દાદા દાદીને પૂછી લેજો સમજાય છે લખાઈ ગયું હવે આપણે આગળ જોઈએ ચલો આગળ આપણે જોઈએ 3 નંબરની અંદર ગાય ગાયના કુટુંબમાં કોણ કોણ આવે છે વાછરડું પાણી ઘાસ ગોળ ખાંડ આવે છે કે ને એવું લખો ચલો એમાં લખો વાછરડું બાજુમાં લખો દોરડું ખાંડ એ થોડા આવે છે કે ને એ પાણી છાણ દૂધ ત્યાર પછી ઘાસ ગૌત્ર દૂધમાં આપણે શું લખીએ છીએ તેન કોટ કોટમાં બાંધીએ કે ના એ રીતે 4 નંબરમાં જુઓ ડોક્ટર શું શું રાખે છે થર્મોમીટર હોય ઇન્જેક્શન હોય ટેબલ હોય એની પાસે દવા હોય ઓપરેશન હોય પરિચારિકા હોય એ રીતે લખો જોઈએ થર્મોમીટર અલ્પવિરામ ટેબલ થિયેટર સ્ટેટોસ્કોપ દવાઓ ઇન્જેક્શન ઓપરેશન નર્સ અને સિસ્ટર ખુરશી પાટા પીધી હોય એટલે પાટા પણ લખી નાખજો ત્યાર પછી 5 નંબરમાં
આપણા કુટુંબનો લોકો છે એ તમને ખબર છે મમ્મી પપ્પા કાકા પછી બહેન કાકી ભત્રીજો દાદા ભાઈ ભત્રીજી દાદી પિતરાય આ બધા હોય છે હોય ને ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 13 જુઓ આપેલ જગ્યામાં સ કે શ લખવાનો છે ખાલી જગ્યામાં તમે આવા છૂટા અક્ષરો ઉમેરો આખો શબ્દ સામે લખો સમજાય છે હું તમને શબ્દ લખાવીશ તમારે જે ખૂટો શબ્દ છે ને અક્ષર છે ને એ મૂકી દેવાનો પ્રશ્ન નંબર તે ચલો એક નંબરમાં લખો સે બે નંબરમાં લખો સસલું ત્રણ નંબરમાં લખો આશીષ ચોકડીમાં આપણે આની અંદર લખાયેલું છે ને ચાર નંબરમાં લખજો બે અક્ષરમાં છે બંને અક્ષર સાચા છે પાંચમાં લખો સોય છમાં લખો સુંદર સાતમાં લખો સકોરું આઠ નંબરમાં લખો આકાશ નવ સાબુદાણા ત્યાર પછી દસ નંબરમાં લખો અતિશય અગિયારમાં લખો રિશેષ બાર નંબરમાં લખો અદ્રશ્ય લખાય છે વિદ્યાર્થી મિત્રો તેર નંબરમાં લખો શીતળ ચૌદમાં લખો શુક્રવાર પંદર નંબર સરસ્વતી સોળ નંબરમાં લખો સફળ સત્તરમાં નંબરમાં લખો આસુ અઢાર નંબરમાં લખો સમસાન લખાઈ ગયું ચાલો પાછળ જુઓ પ્રશ્ન નંબર 14 જ્યાં સ અને શ ની ભૂલ થઈ છે તે શોધો ભૂલ સુધારીને શબ્દ ફરીથી લખો એમાં લીટી કરેલી છે એ શબ્દને આપણે સુધારવાના છે
एक नंबर मां बे शब्द आवशे आ रीते बने साचा छे त्यार पछी प्रकाश तां नंबर लखो शनिवार जो भी सुधारने छे शांति पांच नंबर का लखो सृष्टि छ सरस सात आशीर्वाद લખાય છે ને ચાલો પ્રશ્ન નંબર 16 માં જુઓ અ અને બ માંથી એક એક શબ્દ પસંદ કરી વાક્ય બનાવો ને પ્રશ્ન નંબર 15 આપેલ શબ્દ જોડમાંથી કયો શબ્દ સાચો છે તે શોધો લખો અને મોટેથી વાંચો चलो एक नंबर में जुए कई शब्द साचो छे पासे के पासे पहला शब्द पासे बे नंबर में जुओ स्टेशन स्टेशन एमा बीजा नंबर का शब्द स्टेशन त्रण नंबर में जुओ ऑफिस माने ऑफिस एक नंबर का शब्द स समाप्त है छे चार नंबर में जुओ पैसा पैसा एमा एक नंबर में जुओ पांच श्रावणी है श्रावणी बीजा नंबर का शब्द छ शाबाश शाबाश ने शाबाश एमा त्रण आपेला छे एक नंबर नो शब्द ચાલો લખાઈ ગયો આ ક્લાસમાં આપણે શું જોયું પ્રશ્ન 11 થી પ્રશ્ન નંબર 16 સુધી સમજાય છે ચોપડીમાં પણ જ્યાં ખાલી જગ્યા આપેલી છે અને પ્રશ્ન વાંચીને જે બાકી છે એ આપણે પૂરું કરતા જવાનું છે સ્વાધ્યાય પોથીમાંથી જોઈ જોઈને ઘણા બધા વિદ્યાર્થીઓ ચોપડીમાં લખાઈ ગયું હશે એ લોકોએ સ્વાપડીમાં લખી રાખવાનું સમજાય છે હવે આવતા ક્લાસની અંદર આપણે પ્રશ્ન નંબર 17 થી જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો બાય સોરી આપણે અહીં પ્રશ્ન નંબર 16 લખ્યો હતો પ્રશ્ન નંબર 14 અને પ્રશ્ન નંબર 15 આપણે આવતા ક્લાસમાં પ્રશ્ન નંબર 16 થી જોઈશું બાય